અને હવે નજર કરીએ અમદાવાદના ટોપ 9 ન્યૂઝ પર. અમદાવાદ શહેરમાં ગઈકાલે એક દિવસમાં 25,289 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું, જેમાં મહિલાઓ કરતાં પુરૂષોની સંખ્યા વધારે જોવા મળી. અત્યાર સુધી 12,170 સુપર સ્પ્રેડર કેટેગરીમાં આવતા લોકોને વેક્સિન અપાઈ, જોકે વેક્સિન ખૂટી પડતા શહેર કોંગ્રેસ મેયર કિરીટ પરમારે આવેદનપત્ર આપ્યું હતું. રાજ્યમાં હાલ વેક્સિન લેવા માટે લોકોને ઠેર ઠેર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જોકે આગામી લોકોને કોઈ પ્રકારની અવગઢ ન પડે તે માટે આયોજન કર્યાનો સરકારે દાવો કર્યો. ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે વેક્સિનેશનમાં જે પ્રકારે લોકોનો ઉત્સાહ વધ્યો છે તે જોતા કેટલાક સ્થળ ઉપર અવ્યવસ્થા સર્જાઈ હોવાનું ધ્યાનમાં આવ્યું. આગામી સમયમાં વેક્સિન લેવામાં કોઈને અવગઢ ન પડે તે માટેનું આયોજન કરાશે. આ તરફ યુથ કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટીમાં યોજાનારી ઓફલાઈન પરીક્ષાને લઈને વિરોધ દર્શાવ્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકરો આવેદનપત્ર પાઠવીને આ અંગે રજૂઆત કરી. આ સાથે ઓફલાઈન પરીક્ષા લેવાશે તો દેખાવ કરવાની પણ ચીમકી આપી હતી. તેમણે પરીક્ષા પહેલા તમામ વિદ્યાર્થીઓની રસી અપાય તેવી માંગ કરી હતી. ધોરણ 10માં માસ પ્રમોશનથી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં 70% સીટો ભરાવાની શક્યતા છે. ત્યાર સુધી 5,000 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. દર વર્ષે અંદાજે 6 લાખ જેટલા વિદ્યાર્થીઓ પાસ થાય છે, પરંતુ આ વર્ષે માસ પ્રમોશનના કારણે પાસ થનાર વિદ્યાર્થીઓનો આંકડો 2 લાખ જેટલો વધારે છે, જેના કારણે આગળ પ્રવેશ પ્રક્રિયાને લઈને પ્રશ્નો ઊભા ના થાય તે માટે અત્યારથી જ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું. સમસ્યાઓ અને પડતર પ્રશ્નોને લઈને અમદાવાદની લાંભા બોર્ડની કચેરી ખાતે સ્થાનિકોએ હોબાળો કર્યો. કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા કોર્પોરેશનના અધિકારી સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો. લાંભા વિસ્તારનો 10 વર્ષથી કોર્પોરેશનમાં સમાવેશ તો કરવામાં આવ્યો, પરંતુ હજુ સુધી પ્રાથમિક જરૂરિયાત સહિતની અનેક સુવિધાઓનો અભાવ. અમદાવાદના દરિયાપુરમાં મકાન ધરાશાયી થવાની ઘટના બની. મકાન નીચે 3 લોકો દટાયા હતા, જેમને ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે નહીં તે અંગેના નિર્ણયની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે, ત્યારે પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે નિવેદન આપતા કહ્યું છે કે રથયાત્રાના આયોજન અંગે કોરોના સંક્રમણની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને નિર્ણય લેવાશે. નજીકના દિવસોમાં કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખીને રથયાત્રા કાઢવી કે નહીં તે પ્રમાણેનો નિર્ણય લેવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ પર મલ્ટીપલ ગેમ સાથેનું વિશ્વકક્ષાનું સ્પોર્ટ સંકુલ તૈયાર થઈ રહ્યું છે, જેમાં સિન્થેટિક વોકવે, જોગિંગ ટ્રેક પણ છે. NIDથી ડોક્ટર આંબેડકર બ્રિજના વિસ્તારમાં તૈયાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કબડ્ડી, સ્કેટિંગ, રેન, ખોખો, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ, સ્વિમિંગ પુલ, વોલીબોલ, ક્રિકેટ, જિમ્નેશિયમ સહિત તમામ સુવિધાઓ જોવા મળશે. અહીં રાત્રિ દરમિયાન પણ મેચ રમી શકાય એવી વ્યવસ્થા છે. 1 જુલાઈથી બેંકોના સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવામાં આવશે. આ ફેરફાર મુજબ એડિશનલ વેલ્યુ એડેડ સર્વિસ માટે 15 રૂપિયાથી 75 રૂપિયા વસૂલ કરવામાં આવશે. SBIમાંથી મહિનામાં 4થી વધુ વખત નાણાં ઉપાડાશો તો ચાર્જ લાગશે. ATMમાંથી પણ 4થી વધુ વખત નાણાં ઉપાડવા પર ચાર્જ લાગશે, જ્યારે વર્ષના 10 ચેકવાળી એક ચેકબુક ફ્રી રહેશે. ત્યારબાદ 10 ચેકવાળી બીજી ચેકબુક માટે 40 રૂપિયા ચાર્જ વસૂલાશે.